પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે દબાણનો સર્વે કરતા આવતા ગ્રામજનોમાં રોષ. રસ્તા પરના પાકા દબાણનો સર્વે ના કરાતા ગ્રામજનોનો આક્ષેપ. ડેપ્યુટી સરપંચ, વિસ્તરણ અધિકારી અને લેડીઝ તલાટીની હાજરીમાં બીભત્સ બોલાચાલી. પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે આજ રોજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી રમેશ ઠક્કર અને તલાટી પલ્લવીબેનની હાજરીમાં દબાણનું સ્થળ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે ગ્રામ પંચાયત વહાલા દવાલાની નીતિ કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા કે ગામમાં ઘણું દબાણ છે, તે હટાવવું જોઈએ અને ટૂંક સમયમાં પાલનપુર ટીડીઓ દ્વારા બાદરપુરાના ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, છતાં પંચાયતમાં બેસી રહે છે. આ બાબતે સરપંચે જણાવ્યું કે આ તમારી પ્રાઇવેટ જગ્યા છે, ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત આવતા નહીં, આવા આક્ષેપો પાયા વિહોણા છે. અને ડેપ્યુટી સરપંચ દ્વારા સરપંચ અને વિસ્તરણ અધિકારી રમેશભાઈ ઠક્કર અને તલાટી પલ્લવીબેનની હાજરીમાં જોરજોરથી બીભત્સ ભાષામાં અરજદારને ધમકાવવાની કોશિશ કરી હતી. ગામમાં અગાઉ ઉઠેલા બાલાપીની દરગાહના પ્રશ્નને લઈ આ સમગ્ર પ્રકરણ બન્યું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અરજદારે જણાવ્યું હતું, પંચાયતના દબાણ રજિસ્ટ્રેશનમાં કુલ 71 દબાણ છે, તો તેઓને નોટિસ કે તેમના ઉપર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. સાથે સાથે તલાટી ક્રમ મંત્રીએ આ સમગ્ર બાબતે કંઈ કહેવાનું ટાળ્યું હતું. દબાણની આ કામગીરીના ભાગરૂપે તાલુકામાંથી અધિકારીઓ સ્થળ તપાસ માટે આવતા ગામમાં લોકોના ટોળેટોળા પંચાયત ઓફિસ આજુબાજુ એકઠા થયા હતા, તથા લોકોએ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. દબાણ બાબતે થયેલ કામગીરીમાં ગામમાં બંને જૂથો વચ્ચે એકબીજા પર આક્ષેપબાજી કરી હતી. પંચાયત દ્વારા દબાણની થતી કાર્યવાહીમાં પંચાયત દ્વારા વાલા દવાલા નીતિ અપનાવી હોવાની અરજદાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. પંચાયતમાં સસ્પેન્ડ થયેલા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા બીભત્સ બોલાચાલી પણ કરાઈ હતી. સાથે સાથે આવતીકાલે તમામ દબાણમાં આવતી દુકાનોને હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવનારી છે. તેમજ અરજદારની માંગણી હતી કે જો અમારું દબાણ હટાવવામાં આવશે તો સાથે બીજા પણ દબાણ હટાવવામાં આવશે. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. કોરોના વાયરસ ચાલે છે, પબ્લિકો જમા થાય છે, ખોટી આઈસ્ક્રીમ ને બધું વેચે છે. પબ્લિક ના જબરજસ્ત દબાણ છે, પ્રેશર છે, જોઈ શકો છો તમે. એટલે હટાવવા માટે દર કાલે પ્રોગ્રામ રાખેલો છે. તો આ બધું નાટક કરે છે ને, આ બધું ખોટી અરજીઓ આપે છે ને બધું કરે છે. અને કાલે પ્રોગ્રામ ફિક્સ છે, અને કાલે બધા કેબિનો ને સ્ટોલો ને જે રસ્તા ઉપર છે એ બધું હટાવવાનું છે, અને કોઈ બી રાખવાનું નથી. અને કમ્પ્લેન પબ્લિકનો જુસ્સો બહુ છે. 200 માણસોનું ટોળું આવ્યું હતું એને હટાવવા માટે, તો હું એમને સમજાવીને કર્યું. પણ કાર્યક્રમ છે તો આ તો છે, દરેક ગામમાં કે રસ્તા ઉપર તો રોકાણ થઈ નહીં શકે, એટલા માટે આ પ્રોગ્રામ રાખેલો છે. એટલે આ બધું નાટક છે. અરજદારનું એવું કહેવું છે કે અગાઉ પણ અહીંયા ગામમાં એક કોર્ટમાં દબાણ બાબતે ગયા હતા અને કોર્ટનો ચુકાદો પણ આવી ગયો છે. આજ સુધી હજી દબાણ તૂટ્યું નથી, આપણે શું કહેવા માંગો? એવું કંઈ નથી. આગળ 3 કેબિનોનો કેસ હતો, હટાવવાની વાત હતી, એટલે પછી એનો પ્રોગ્રામ રદ કરી નાખ્યો. તો પોલીસ પાસે બંદોબસ્ત નહીં મળતો, એ પ્રોગ્રામ પેન્ડિંગમાં હતો. વરસાદની સીઝન છે એટલે એ લોકોને અરજીઓ લીધી છે અને એનો માપ સાઈઝ કરી અને ટૂંક સમયમાં આના પછી એનું બી જોશું. અરજદારનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી 1500 રૂપિયા લેખે ભાડું પંચાયત ઉઘરાવતી હતી. શું આ વાત સત્ય છે? ખોટી છે. આગળ બી કોઈને નથી લીધું કે આ પંચાયતે બી કોઈ ભાડું લીધું નથી. આ એમનો રોકાવા માટેનું એક પ્લાનિંગ અને ષડયંત્ર છે. ખોટી વાત કરે છે. કોઈ પૈસા લીધા જ નથી, કોઈ ભાડું બી લીધું નથી, કોઈ સરપંચે નથી લીધું. આજ બી 3 સરપંચ તો મોજૂદ છે. ઓકે. કમાઈ છે બરાબર. જૂના દબાણ વગરના બધા દબાણ હટાવતા હતા અને અમારી કેબિનના દબાણ હટાવવા માંગી તો અમારી રોજીરોટીનું શું છે? અમારા બાળકો શું થાય બરાબર? તો હટે તો બધા દબાણ હટે તો અમે હટાવવા માટે તૈયાર છીએ.
ખાલી ટ્રેનિંગ એકલા હટાવવા માગી હતી તો મારી રોજીરોટી શું થશે? ખરાબ બધા રજીસ્ટર દબાણ હટે તો અમે હટાવવા માટે તૈયાર છીએ. બરાબર ઓકે. બાદેગુવા સરપંચને એ કહેવા માગુ છું કે ગામો પાકા જે દબાણો છે રજીસ્ટર એ કેમ હટાવતા નથી? અમે અમારી રોજીરોટી કમાઈ રહ્યા છીએ તો અમને કેમ દૂર કરે છે? બીજું તે ગામો ગૌચરના અંદર સરપંચ પોતે હાજર રહી ગૌચરના અંદર મોટી ઇમારત વધી છે તો એ કેમ હટાવતા નથી? અને અમે અમારી રોજીરોટી કમાઈએ તો એ હટાવવા તૈયાર છીએ. અત્યારે ગામો તમે જુઓ તે ગામના અંદર રસ્તા વચ્ચે પાકી દુકાનો બોધીને લોકો એમના સગાવાલા કમાઈ રહ્યા છે અને અમે કાચા બોધ દબાણ કરીને અમારી રોજીરોટી કમાઈએ તો અમને દૂર કરે છે તો આવો આક્ષેપ એક તરફી કેમ? શું પંચાયત એક તરફી છે? આ મુદ્દો આખો ક્યાંથી ઉદભવ્યો હતો અને બાદરપુરા ગામમાં જે દબાણ છે કુલ કેટલા દબાણ હશે આપના હિસાબે? મારા હિસાબે રજીસ્ટર દબાણ 171 છે. બરાબર, રજીસ્ટરના ચોપડે બોલે છે એ દૂર કરવા નથી માગતા. બરાબર, અને અમારા કાચા દબાણો અમને દૂર કરે છે. અમે 25-30 વર્ષથી રોજીરોટી કમાઈ, અમારા બાળકોની રોજીરોટીનો સવાલ છે. આ તો વરસાદની સિઝન છે તોય બી અમને દૂર કરવા માગે છે પંચાયત. પાર્કિંગની જગા છે, ચાલવાની જગા છે, ના કોઈ રોડ તૈયાર થાય તો બેસવાની જગા છે. જો આ જે પ્રોગ્રામ છે એ સચોટ પ્રોગ્રામ છે અને દરેક ગામમાં એવો પ્રોગ્રામ જોવો જોઈએ. કે અમારા જ ગામમાં, દરેક ગામમાં સમજ્યા. આ નામ સૈદુલ્લા મહેબૂબ જુનાકિયા. પબ્લિકના સાથે પોતાનું કામ હોય તો પંચાયતમાં આવે છે, બાકી કોઈ કામની જવાબદારી ડેપ્યુટી સરપંચને અમે આપેલ નથી ને એ કરતા બી નથી.